ભરૂચના સેવાશ્રમ રોડ ઉપરથી પસાર થતી લક્ઝરીયસ બસને અટકાવી પોલીસે બે દેશી બનાવટના તમંચા અને 29 જીવતા કારતૂસ સાથે હાલ જાડેસર ખાતે રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના યુવાનની ધરપકડ કરી છે. ભરૂચ એલસીબીને બાતમી મળી હતી કે ભરૂચના જાડેસર રોડ ઉપર આવેલા નર નારાયણ એપાર્ટમેન્ટમાં શ્રીજી સદનમાં રહેતો અને મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી રાહુલસિંહ ખંડેવાલાને તેની હુંડાઈ વન ના કારમાં હથિયારો સાથે ફરી રહ્યો છે. બાતમી મળતાની સાથે એલસીબીની ટીમ એક્શનમાં આવી ગઈ હતી અને સેવાશ્રમ રોડ પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબ કારની રોડ સાઈડ ઉપર ઉભી હતી અને ડ્રાઈવર સાઈડના દરવાજા પાસે ઉભેલ વ્યક્તિને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. કારની તલાશી લેવામાં આવતા પાછળની સીટે ભૂરા રંગની બેગમાંથી બે દેશી બનાવટના તમંચા અને 29 જીવતા કારતૂસ મળી આવ્યા છે. પોલીસે કુલ 5.56 લાખના મુદ્દામાલ સાથે રાહુલસિંહ ખંડેલવાની ધરપકડ કરી છે. આરોપી રાહુલસિંહ ખંડેલવાલાની હથિયારો ક્યાંકથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પગેરું મેળવવા માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. આરોપી રાહુલસિંહ ખંડેવાલા સહિત ગુનાહિત ભૂતકાળમાં ધરાવતો હોવાનું પણ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. તાજેતરમાં ભરૂચમાં પાંચબત્તી ખાતે લૂંટ જે બનાવ બનાવેલ સોનાની દુકાનમાં એમાં ફાયર આર્મ વપરાયેલ તે સંદર્ભે જિલ્લાની એલસીબી એસઓજી તથા તમામ અધિકારીઓને ગેરકાયદેસર હથિયારોના જે વેપાર કરે છે હેરાફેરી કરે છે એ લોકો પર નજર રાખવા સૂચના આપેલ. તે સંદર્ભે ભરૂચ એલસીબીના અધિકારી જવાનોને મળેલ માહિતી આધારે ગઈકાલે રાત્રિના સેવાશ્રમ રોડ ઉપરથી ગાઝિયાબાદના એક નામચીન ગુનેગાર રાહુલસિંહ ખંડેલવાલને ટોટલ 2 તમંચા 1 પિસ્ટલ તથા 29 જીવતા કારતૂસ સાથે પકડેલ છે. આ રાહુલ ખંડેલવાલ ભરૂચમાં 2013માં બનેલ ચકચારી મર્ડર કેસ સુનિલ તાપિયાવાલાની પત્ની સાથે એના મકાનમાં રહે છે. આ આરોપી 2013માં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપઘાતના દુષ્પ્રયોગના ગુનામાં ભરૂચ સબજેલ ખાતે જેલવાસ ભોગવતો હતો. એ દરમિયાન આ સુનિલ તાપિયાવાના પત્ની સાથે એને જેલમાં સંબંધો કેળવાયેલ. ત્યારથી બંને વચ્ચે પ્રેમ સંબંધો હતા અને હાલમાં આ આરોપી આ હિરવા તાપિયાવાલાના સાથે એના ફ્લેટમાં રહે છે. જે અમે ગાડી કબજે કરી છે વરના એ પણ આ હિરવા તાપિયાવાલાએ આરોપીને આપેલ છે. એક દેશી બનાવટની પિસ્તોલ, દેશી બનાવટના તમંચા 2, 7.65 mmના તથા 8 mmના અને 32 mmના જીવતા કારતૂસ નંગ 29, હુંડાઈ વરના કાર તથા મોબાઈલ નંગ 4 એ રીતે મળી કુલ 5,59,900ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ આરોપી છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. 2013માં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બળાત્કાર તથા આપઘાતના દુષ્પ્રેરણમાં ગુનામાં પકડાયેલ છે. 2018માં ભરૂચ શહેર એ ડિવિઝનમાં છેડતીના ગુનામાં પકડાયેલ છે. ઉપરાંત વર્ષ 2012માં ઉત્તર પ્રદેશ રાજ્યના ગાઝિયાબાદમાં વિજયનગર પોલીસ સ્ટેશનમાં ખૂન કેસમાં પકડાયેલ છે. આરોપી શાતિર ગુનેગાર છે, કાયદાની આટીઘૂટીઓ જાણે છે. હાલમાં આ આરોપી ક્યાંથી લાવ્યો છે, હથિયાર ક્યાંથી લાવ્યો છે, આ હથિયારોની મદદથી શું ગુનાને અંજામ આપવાનો છે તથા એની સાથે અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ તે તપાસ ચાલુ છે.